માગરોળ નગરપાલિકાના સત્તાધીશો રસ્તા રોકો આંદોલન ધરણા, પાલિકાના પ્રમુખ ઉપપ્રમુખ સહિત હોદ્દેદારોની અટકાયત. માંગરોળ શહેરી દંત કચરાને લઈ વિવાદ છેલ્લા ઘણા સમયથી ચાલી રહ્યો છે. કલેક્ટર દ્વારા ઘણી બધી જગ્યાઓ ફાળવી હોવા છતાં પણ સ્થાનિકો દ્વારા પેશકદમી તેમજ એકલ દોકલ વ્યક્તિના વિરોધને લઈ કચરો નાખવા દેવામાં આવતો નથી. હાલમાં કોરોના મહામારીમાં ચારે તરફ ગંદકીના ઘર જામ્યા હોવાથી લોકોનું જીવવું મુશ્કેલ થયું છે, ત્યારે પાલિકા સત્તાધીશો દ્વારા કલેક્ટરને આંદોલનની ચીમકી આપી હતી. 5 દિવસમાં આ બાબતે નિરાકરણ ન આવતા પાલિકા પ્રમુખ સહિતના લોકોએ આજ રોજ ધરણા કર્યા હતા. માંગરોળ પાલિકા ઘન કચરા વિવાદને લઈ માંગરોળ નગરપાલિકા પ્રમુખ ઉપપ્રમુખ સહિત ભાજપ કોંગ્રેસના આગેવાનો દ્વારા આજ રોજ કેશોદ ચોકડી પર રસ્તા રોકો આંદોલન કરવામાં આવ્યું હતું. જ્યાં સુધી લેખિતમાં બાંહેધરી આપવામાં નહીં આવે ત્યાં સુધી બેસી રહેવાની ચીમકી આપવામાં આવી હતી. માંગરોળના કેશોદ રોડ, વેરાવર, પોરબંદર રોડ હાઈવે પર વાહનોની લાંબી કતારો લાગી હતી. પોલીસ દ્વારા શક્તિ બતાવવા રસ્તો શરૂ કરાયો. માંગરોળ પોલીસ દ્વારા પાલિકા પ્રમુખ મો હુસેન ઝાલા તથા ઉપપ્રમુખ મનોજ વિઠલાણી સહિત તમામ આંદોલનકારીઓની ધરપકડ કરી હતી. પોલીસની દરમિયાનગીરીથી તેમજ આગેવાનોની ધરપકડ કરતા હાઈવે ક્લિયર થઈ ગયો હતો, પરંતુ તમામ ટ્રેક્ટરો અને કચરાના વાહનો મામલતદાર કચેરી ખાતે ખડકલો કરી દેવામાં આવ્યો હતો. જીતુ પરમાર, ZSTV, માંગરોળ. 6-6 મહિનાથી ડમ્પિંગની જગ્યા માટે કલેક્ટર સાહેબ અને વારવાર રજૂઆતો કરતા 6-6 મહિના લેટર લખ્યા છતાં અમને જવાબ મળ્યો નથી. ઘણી વાર મૌખિક રજૂઆતો કરવા સંસદ સભ્ય ધારાસભ્ય દ્વારા પણ રજૂઆતો કરી છતાં પણ ક્યાંય પણ અમને જગ્યા ફાળવામાં આવી નથી. 4-4 જગ્યા ફાળવી છતાં એક જગ્યા અમને અત્યારે અમને કબજો સોંપ્યો નથી. અમારી માંગ એ છે કે અમને તાત્કાલિક જગ્યા ફાળવે અને અમને મતલબ જગ્યાની વ્યવસ્થા તાત્કાલિક સરકાર શ્રી કરી આપે. સંસદ સભ્ય એ તો અમે ત્યાં હાજર નહોતા. સંસદ સભ્ય જે ભૂમિકા અમે ત્યાં હાજર નહોતા.